લિબાયતમાં સ્થાનિક વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતા હાસિમ સિદ્દીકી નામના યુવકે ફિલ્મી સ્ટાઇલમાં હપ્તો ઉઘરાવવા માટે ધમકી હાર્ડવેરના વેપારીને આપી છે। અત્યાર સુધી આપણે ફિલ્મોમાં જે જોતા હતા અને સાંભળતા હતા કે શાંતિથી વેપાર ધંધો કરવા માટે દર મહિને હપ્તો આપવો પડશે, પરંતુ આવી જ ધમકી હવે સુરતમાં પણ આપવામાં આવી રહી છે। લિબાયત વિસ્તારમાં કેટલાક અસામાજિક અને ગુંડા તત્વો સામાન્ય નાગરિકોને એનકેન પ્રકારે ડરાવતા ધમકાવતા હોવાના બનાવો સામે આવ્યા છે। તે દરમિયાન લિબાયત વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતા હાસિમ સિદ્દીક અને તેની ગેંગ દ્વારા હાર્ડવેરના દુકાનદારને ડરાવી ધમકાવીને તેની પાસેથી રૂપિયા 15,000 પડાવી લેવામાં આવ્યા છે, જેને લઈને મામલો લિબાયત પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે હાસિમ સહિત 4 બદમાશો સામે ગુનો નોંધ્યો છે। લિબાયત ખાતે આવેલા કુબા મસ્જિદની સામે ગાંધી ચોકમાં રહેતો ઇલિયાસ ખાલિદ જનાબ ઈદગાહ રોડ કુબા મસ્જિદ સામે તવક્કલ ઇલેક્ટ્રિક અને હાર્ડવેર નામની દુકાન ધરાવે છે। વેપારી ઇલિયાસે જણાવ્યું હતું કે 8મીએ સાંજે માથાભારે હાસિમ સિદ્દીક તથા તેની સાથે અન્ય 3 મારી દુકાને ઘસી આવ્યા હતા। હાસિમે મને ધમકી આપીને કહેવા લાગ્યો કે તું ઈધર ક્યુ ધંધા કરતા હે, અને ગાળો આપવા લાગ્યો હતો, તેમજ ધમકાવા લાગ્યો હતો કે તુજે યહાં ધંધા કરના હૈ તો તુજે મેરે કો હર મહિને 15,000 રૂપિયે દેને પડેગે। ધમકીને પગલે ડરી જતા માથાભારે હાસિમે રૂપિયા 15,000 આપી દીધા હતા। ત્યારબાદ પણ હાસિમ અને તેના માણસો દ્વારા ફરી દુકાને આવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। મારું નામ ઇલિયાસ જનાબ છે, હું 35-40 વર્ષથી અહીંયા રહું છું। 35 વર્ષથી આપણો અહીંયા લિંબાયતમાં ધંધો છે તવક્કલ કલર નામથી। મને કાલે સાંજે મારી પાસે અહીંયા માથાભારે છે, એના ઉપર કંઈક ડઝનો ગુના છે, પ્લસ મને કાલે ધમકી આપીને કહે છે કે તારે અહીંયા ધંધો કરવો હોય તો તારે 15,000 રૂપિયા મહિને આપવા પડશે હર મહિને। તો મેં એને એમ કીધું કે શાના 15,000 રૂપિયા? તો બોલે તારી જાનની સલામતી ચાહતો હોય તો હર મહિને 15,000 રૂપિયા તારે મને આપવા જ પડશે। ત્યાર પછી મેં પોલીસ સ્ટેશને ગયો, પોલીસ સ્ટેશને જઈને મેં કમ્પ્લેન લખાવી। ત્યાર પછી બી એ ફરી બીજા છોકરાઓને લઈને દુકાને આવ્યો, મારા ભાઈને ધમકી આપી ગયો। ત્યાર પછી મારી પાછળ એ પોલીસ સ્ટેશન સુધી આવેલો ને મને ધમકી પર મને પોલીસે સારી પ્રોટેક્શન બી આપી ને પોલીસે મારા કેસ બી લીધેલો છે, મારી FIR કરેલી છે, મેં તો ફરિયાદ પોલીસે મારી લઈ લીધી છે। લિંબાયતમાં ગઈકાલનો કોબા મસ્જિદ પાસેનો બનાવ છે, એક ઇલિયાસભાઈ કરીને એની પોતાની ઇલેક્ટ્રિકને અને વાડવેની દુકાન છે, એ પોતે ત્યાં ધંધો કરે છે ઘણા ટાઈમથી। તેમાં હાસિમ સિદ્દીકી અને બીજા 3 જણા આવી અને એને ધમકી આપેલી કે તેરે કોઈ અહીંયા ધંધા કરના હૈ તો હમકો હર મહિને પૈસા દેને પડેગા, એમ કરીને એને ધમકાયેલો અને 15,000ની માગણી કરેલી। તો પેલા ફરિયાદી ઇલિયાસભાઈ બીકના મારે એને 15,000 આપી દીધેલા, અને ત્યારબાદ તરત જ એણે પોલીસનો સંપર્ક કરેલો અને ગુનો રજીસ્ટર આ બાબતે 384 IPC મુજબ દાખલ કરવામાં આવ્યું છે, અને આ 3-4 આરોપીઓ હજુ સુધી મળી આવ્યા નથી, પણ બંનેની તપાસો ચાલુ છે। હાસિમની બે કેસથી બધા ગુનાહિત જ છે, એણે ઘણા બધા ગુના પણ આચરેલા છે અને આવી રીતે ખંડણીની બાબતોમાં પણ એ ખૂબ જ માહિતગાર પણ છે, અને જે તે વખતે જે ગુના રજીસ્ટર થયા છે એ બાબતે પણ તપાસ ચાલુ છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।